नमस्कार मित्रों, रेडी। नमस्कार मित्रों, विधानसभा 2022 आ ચૂંટણીનું મહત્વ આ વખતે એટલે છે કારણ કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ આમ તો ત્રિપાંખિયા જંગ અનેક થયા છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું માનવું છે કે ત્રિપાંખિયો જંગ ગુજરાતમાં ન ચાલે। પણ મિત્રો, જનતા દળે પણ અહીંયા ભૂતકાળમાં સપાટો બોલાવ્યો છે। આ વડીલોને ખ્યાલ હશે, જે વડીલો હશે કે જ્યારે પ્રજાનો મૂડ બદલાય છે ત્યારે કંઈક ને કંઈક નવું થાય છે। ભલે જીપીપી કે રાજપા ના લીવે, કેશુબાપા, સુરેશ મહેતા, ગોરધન ઝડફિયા આ બધા ધુરંધરો જીપીપીમાં હતા પણ કાંઈ ઉકાળી ન શક્યા। પછી રાજપા એટલે કે શંકરસિંહ વાઘેલા બાપુ એ પણ ખાસ કરીને કાંઈ ઉકાળી ન શક્યા। પણ આજે આમ આદમી પાર્ટી આવાથી શા માટે આ સડવળાટ થયો છે એ પણ એક પ્રશ્ન સમગ્ર ગુજરાતમાંથી બહાર આવી રહ્યો છે। ત્યારે બેઠક નંબર 106 ગઢડા તો એક ખૂબ મહત્ત્વની, અને ગઢડા એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું આ એક એવું જાણીતું સ્થાનક અને ખૂબ આધ્યાત્મિક સ્થળ, અને અનેક લોકો જે છે 18 વર્ણ અહીંયા ખૂબ એકતાથી રહે છે એવું ગામ છે। ધાર્મિક ગામ સાથે જાગૃત ગામ પણ છે। ત્યારે મતદારોની વાત કરીએ તો 2,61,700 જેટલા મત છે, એટલે કે ખૂબ એક મોટી એક સંખ્યા ધરાવતું એક વોટિંગવાળું એરિયા છે। 2012માં ભાજપના આત્મારામ પરમાર 64,000 વોટ મેળવ્યા હતા, કોંગ્રેસના પ્રવીણભાઈ મારું 54,000, એટલે કે 10,000ની લીડ આ વખતે કોંગ્રેસ કવર કરશે કે પછી આમ આદમીના આવવાથી નવું સમીકરણ થશે એ તો સમય બતાવશે। 2017માં કોંગ્રેસના પ્રવીણ મારું જે હારી ગયા હતા એ પાછા જીતે છે 69,457 વોટ, અને ભાજપના આત્મારામભાઈ 60,000 હારી જાય છે। એટલે કે આ પ્રજા કોઈને માથે બેસાડે એવી નથી, જો કામ કરશો તો ભલે, નહીં તો તમને ઘરે પાછા બેસાડી દે એવી જાગૃત પ્રજા જે છે એવું દેખાય છે। 2020માં પાછી પેટા ચૂંટણી થઈ ને જે ખાસ કરીને ભાજપના આત્મારામભાઈ પરમાર 71,000, કોંગ્રેસના મોહનભાઈ સોલંકી 48,000 અને નોટા પડ્યા 3,000, એટલે પ્રવીણભાઈ મારું ક્યાં ગયા? પછી બદલી ગયા, પક્ષ પલટો કર્યો કે શું છે? પક્ષ પલટો કર્યો ને, રાજીનામું આપી દીધું, રાજીનામું પણ જોડાયા નહીં ભાજપમાં જે ચાલુ પોતાના પદમાં ભાજપના ખરીદ વેચાણ સંઘમાં વેચાણા, અને પ્રવીણભાઈ મારુએ રાજીનામું આપ્યું, ખેસ નથી પહેર્યો। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ તરીને ભાજપમાં જોડાયેલા છે, પણ પ્રવીણભાઈ મારું ખરીદ વેચાણ સંઘના આમ પ્રજાના જે ખોબલે ખોબલે એમને મત આપેલા હતા, એટલે મારે એ જાણવું, યસ યસ યસ, એટલે પ્રવીણભાઈ મારુંને કોંગ્રેસે વોટ આપ્યા હતા, એટલે કે આ લોકો મતદારો છે, 69,000 વોટ આપ્યા હતા, તો એ વોટનો દ્રોહ ખાસ કરીને જે છે એ થયો છે એવું એક અહીંયા સૂર ઉઠ્યો છે। એટલે મિત્રો, ખાસ કરીને 2020માં જે રાજ્યસભાની ચૂંટણી હતી એમાં ઘણા ધારાસભ્યો કોંગ્રેસના ભાજપમાં જતા રહ્યા, એટલે ખરીદ વેચાણ થયું અને મતદારોને ફરી પાછો એક નવી ચૂંટણીનો ભાર આવી ગયો। તો હું શરૂઆતથી કોમન મેન પાસે આવીશ કે ભાઈ આ ગામની શું તાસીર છે અને જે આ ખરીદ વેચાણ થાય છે એનાથી કેટલું તમને દુઃખ થાય છે? શું નામ છે તમારું? ગગજીભાઈ સગનભાઈ। ક્યાં રહ્યો છો? ખોપાળા। તમને હમણાં જ લઈ લો, કઈ જગ્યાએ રહેવાનું તમારે? ખોપાળા। ખોપાળા વિધાનસભા તમારી યાદ આવે છે, બરોબર ને? ધારાસભ્ય કેવો હશે આ વખતે? તમારે કેવો ધારાસભ્ય? સારા કામ કરે એવો જોઈએ, અમારે રોજગારી છે, ધંધા બધા ધમધમતા હાલવા જોઈએ, એવો ધારાસભ્ય જોઈએ। અત્યાર સુધીના ધારાસભ્ય હવે એનાથી સંતુષ્ટ છો તમે? નહીં સંતોષ, કાંઈ કામ જ નથી કર્યું, કામ નથી કર્યું। પછી કોંગ્રેસ ભાજપમાં જે ઠેકા ઠેકી થાય છે એનાથી વેસાણમાં વૈયા જાય છે, કોઈ પબ્લિક વસ્યા ને વસ્યા રહે છે, એનું કાંઈ કામ થતું જ નથી, બરાબર છે? એ બધું વેસીને જતા રહે, હા, એટલે પબ્લિકનું કાંઈ થતું નથી, પબ્લિક નાન્યા નાન્યા રહે છે, બરાબર છે? મળીએ આપણે એવા જ એક વડીલને, કારણ કે એમની પાસે સમય નથી, એટલે જલ્દી એમને લઈ અને પછી એમને ફ્રી કરીએ। શું નામ છે તમારું? કાળુભાઈ। કાળુભાઈ, તમે અનેક ચૂંટણીઓ જોઈ હશે, અનેક પક્ષને જોયા હશે ઉતરતા ચડતા, અનેક ધારાસભ્યો જે છે એ અહીંયાથી નીકળ્યા હશે અને પાછા હેઠે પડતા તમે જોયા હશે, આ વખતની ચૂંટણી અને જૂની ચૂંટણીમાં શું ફરક છે? ચૂંટણીમાં એવું છે, મૂકી દઉં, મારે કોઈ પક્ષારી લેવા દેવા નથી, પણ હું એક વેપારી તરીકે એટલું કહું કે છેલ્લા 2-3 વર્ષથી વેપારી એટલા ત્રાસીમાં એ થઈ ગયા છે કે TDS ભરો, GST ભરો, આ કરો, તે કરો, કોઈ પણ વેપારીને હક આવતું નથી, એટલે આ વખતે કોઈ પણ હિસાબે શાસક પક્ષવાળાને બધા ઝાકરો કરશે એ વાત 100% છે। મારે કોઈ પણ પક્ષને આરે લેવા દેવા નથી, પણ ગામડામાં હું ફરું છું, જ્યાં જુઓ ત્યાં ખેડૂતો એમ કે 1200-1300 જે DAPના ભાવ એક એમ કે વધી ગયા, તમે ફાટી રહે એટલે તરત જ એમ કે ના ના નથી વધ્યા, એમ કરીને ખેડૂતોને પણ લૂંટી લીધા છે, અને છેલ્લા 2-3 વર્ષમાં જિલ્લે જિલ્લે મુખ્યમંત્રી અને જિલ્લે જિલ્લે ગૃહપ્રધાન બેઠા છે,
એટલે આ વખતે પ્રજા બધી કોઈપણ રીતે શાસક પક્ષના ઓરામાં છે નહીં, ગમે પક્ષને મત આપે એ મને ખબર નથી, પણ આ વખતે શાસક પક્ષને કોઈ મત દે એવું હું, ચાર તાલુકામાં મારું નામ છે, ચાર જિલ્લામાં પણ મારું નામ છે, એટલે ગમે ને પૂછો તો એક જ જવાબ દે છે કે આ વખતે કોઈ પણ હિસાબે શાસક પક્ષને કાઢો અને કમળને મહેરબાની કરીને કોઈ મત ન દે એવું ગામો ગામ લોકો કહે છે. એક મહત્ત્વની વાત છે, હું એમનો આભાર વ્યક્ત કરીશ. બે શબ્દ બોલ્યા છે કે ગામે ગામ મુખ્યમંત્રી છે અને ગામે ગામ ગૃહમંત્રી છે. એટલે મિત્રો, આ વડીલની વાતમાં એક 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 જાતનો એક વેધક સવાલ છે કે શા માટે લોકો સાથે આ આવું થતું હશે, પણ આ એક પાર્ટીનો પ્રશ્ન છે અને ખૂબ જે છે એમનો આક્રોશ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. શું નામ છે આપનું? હું ચેતન ત્રિવેદી, 106 વિધાનસભા સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. જી, અત્યાર સુધી તમે આમ આદમી પાર્ટી પહેલાં કયા પક્ષ સાથે તમે જોડાયેલા? હું કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો હતો. શા માટે છોડ્યું કોંગ્રેસ? કોંગ્રેસ એટલા માટે છોડ્યું કારણ કે કોંગ્રેસના શાસકોમાં ખરીદ વેચાણ સંઘના વારંવાર નેતાઓ બધા વેચાઈ જાય છે અને એવા પક્ષની કોઈ નિષ્ઠા નથી, જે માત્ર ભારતીય જનતા પાર્ટીના આજની તારીખે હું કહું તો એ માસ્યાય ભાયું છે અને ખરીદ વેચાણમાં એકાબીજા મેળાપીપણામાં આ ગુજરાતમાં 27 વર્ષના શાસનમાં કોંગ્રેસ અને ભાજપે એકબીજાના મેળાપીપણામાં ભ્રષ્ટાચાર આદરીને આ ગુજરાતને લૂંટવા માટેનો પ્રયાસ કરેલ છે, તે માટે મેં કોંગ્રેસ પાર્ટી છોડેલી. તો કોંગ્રેસને લોકો આવકારે તો ખર્યું. 2017માં પ્રવીણભાઈ મારું કોંગ્રેસમાંથી 69,457 વોટ મળ્યા, પણ 2020માં એ પક્ષ પલટો કરી ગયા કે પછી મતલબ નિષ્ક્રિય થઈ ગયા. તો શા માટે આ કોંગ્રેસ સાથે દ્રોહ થયો? આ કોંગ્રેસ સાથે દ્રોહની વાત તો અલગ બાબત છે, પણ એક ભારતીય જનતા પાર્ટી જે એક ભ્રષ્ટાચારી પાર્ટી છે, જે માત્ર પૈસાના જોરે નેતાઓને ખરીદવાનો ધંધો કરે છે, એ સિવાય લોકોના દિલમાં વસેલી ભારતીય જનતા પાર્ટી નથી. પણ પ્રવીણભાઈ મારુએ પોતાનું ઈમાન વેચીને આ પ્રજાના જે મતો લીધેલા તેની સાથે દ્રોહ કરીને ખરીદ વેચાણ સંઘના ભોગ બનીને પોતે રૂપિયાવાળા થઈ ગયા, પણ પ્રજા તો ત્યાંની ત્યાં જ રહી. એટલે પ્રવીણભાઈ મારું પછી 2000 પેટા ચૂંટણીમાં પાછા કોંગ્રેસ હારી જાય છે, મોહનભાઈ માત્ર 48,000 વોટ અને ભાજપના આત્મારામભાઈ પરમારને 71,000 વોટ. તો પેટા ચૂંટણીમાં શું છે, અહીંયા આખે આખું ભાજપ ઉતર્યું હતું કે પછી બીજી કઈ વસ્તુ કે લોકોને ભાજપ અચાનક ગમવા કેમ માંડી? ભારતીય જનતા પાર્ટી લોકોના દિલમાં વસેલી છે નહીં, ખાસ કરીને 106માં તો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોના દિલમાં કોઈ લાગણી છે જ નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હાલના જે આપણા લોકલાડીલા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર 182 ધારાસભ્યમાં સૌથી નિષ્ફળ ધારાસભ્ય અને એને હું મારી દ્રષ્ટિએ મારા પોતાના મતે મિસ્ટર ઇન્ડિયા ધારાસભ્ય કહું છું, તે લોકોના કામ નથી કરતા, માત્ર 5 ઠેકાણે જવાવાળા વ્યક્તિ છે. પણ પ્રજાને એવું થયું કે એક ખરીદ વેચાણ સંઘમાં પ્રવીણભાઈ મારું વેચાઈ ગયા, એટલે પ્રજાએ કોઈ મત એવો વિચાર્યો કે હાલ સત્તા પક્ષમાં તો ભારતીય જનતા પાર્ટી છે, એટલે હાલ બીજો કોઈ વિકલ્પ નહોતો, અને ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાલની જે સ્થિતિ છે તે સ્થિતિમાં આમ આદમી પાર્ટી ચારે બાજુ આવેલી નહોતી, પણ હાલ બીજો વિકલ્પ એટલો બધો મજબૂત આવ્યો છે કે હાલ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની બેની જ ફાઇટ છે, કોંગ્રેસની કોઈ ફાઇટ જ નથી. કોમન મેનને મળીશ. મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ જોયું છે કોઈએ? મિસ્ટર ઇન્ડિયા જોયું છે દાદા? મિસ્ટર અનિલ કપૂરનું પિક્ચર છે મિસ્ટર ઇન્ડિયા. એમાં છે ને કાંઈક ઓલું ઘડિયાળ આવે છે એના હાથમાં, અને એ ઘડિયાળ અનિલ કપૂર પહેરે ને એટલે ગાયબ થઈ જાય. તો અહીંયાના એ ઘડિયાળ પહેરીને ગાયબ થાય છે કે એમને ગાયબ થઈ જાય? ના, ઘડિયાળ પહેરીને ગાયબ નથી થતા, પણ એના 5 ઠેકાણા છે ત્યાં ગરડામાં. એક સવારના પૂરમાં એ 7 વાગે 8 વાગે આવી જાય, પછી 5 એની 5 ઘડિયાળ છે, એ 5 ઘડિયાળમાં ક્યાં ગુમ થઈ જાય એ લોકોને ખબર જ નથી. કોમન મેનને મળશું કે આ વખતનો શું માહોલ છે. શું નામ છે તમારું? હબીબભાઈ. હબીબભાઈ ક્યાં રહ્યો છો? અહીંયા ગરડામાં. ગરડામાં રહ્યો? આ વખતે કેવો ધારાસભ્ય પસંદ કરશો? ધારાસભ્ય ને અત્યારે તો કેજરીવાલ જ આવવો જોઈએ. કેજરીવાલ? બરાબર. શું કામ તમે એને શું કામ પસંદ કરો? આમાં ક્યાં સરકારની મળી પાકો પબ્લિકને કોઈ ફાયદો છે જ નહીં, ગમે નાનો માનો વધારે પીસાય છે, ખાસ કરીને પરેશાન છે પબ્લિક. શું કામ પરેશાન? પરેશાન છે સરકાર નશા બે પરેશાન છે. જી, તમને શું ધંધો કરો છો તમે? હું સીએનજી રિક્ષા ચલાવું છું. સીએનજી રિક્ષા શું ભાવ છે અત્યારે? અત્યારે 82 રૂપિયાનો હોળ પૈસા ભાવ છે. પેલા કેટલો હતો? 42 રૂપિયા હતો. આ 2 વર્ષમાં 82 રૂપિયાનો હોળ પૈસા ભાવ થઈ ગયો છે. એટલે વિકાસ થઈ ગયો ને? તો વિકાસ થયો નહીં? તો વિકાસ ક્યાં નહીં છે, ભાડા અહીંયા જ્યાં છે, ભાવ વધતો જાય છે, અમારા ભાડા તો અહીંયા જ્યાં છે. પણ ડીઝલ વધારાનો વિકાસ થયો ને? તમારો સીએનજીનો વિકાસ થયો કે નહીં? નહીં નહીં નથી થયો, વિકાસ થયો, વધારાનો વિકાસ થયો. મજા કરું છું પણ સમજી નથી શક્યા, ભલે વાંધો નહીં. હું બીજા લોકો પાસે. શું નામ તમારું? ભગુભાઈ બોરીચા, બોટાદ જિલ્લા. સીએનજીનો ભાવ જે છે ભાઈ અત્યારે એ કૂદકે ને ભૂસકે વધ્યો અને એ રીતે વિકાસ થયો છે, શું કહેશો?
લોકો આ રિક્ષા ચાલક છે એને કોઈ આવક નથી થઈ, પણ જાવક બહુ ટૂંકમાં સીએનજીના ભાવ દાડે દિવસે રૂપિયો બે રૂપિયા એવું વધતું જઈ અને આમ જનતાને ધીરે ધીરે શોષણ થઈ રહ્યું છે. તો આ વખતે ખાસ કરીને જો આ સીટ ઉપર તમારા ઉપર કળશ જોડાય છે તો કયા મુદ્દા તમને અહીંયા ગઢડામાં જે લોકો સમક્ષ આવ્યા છે કયા કયા મુદ્દા ઉપર તમારે? ગઢડામાં આ ભ્રષ્ટ ભાજપ 27 વર્ષથી રાજ કરે છે તો અહીંયા બાજુમાં જ રેફરલ હોસ્પિટલ છે એમાં શું સુવિધા? કોઈ લોકો હોસ્પિટલમાં જવા રાજી નથી. અહીંથી કોઈ ન કરે નારાયણ, કાંઈ થયું હોય તો બોટાદ જવું હોય તો બોટાદમાં ત્યાં આનો વિકાસ ફૂલ દાડે દિવસે ઓલો થતો જાય છે તો રસ્તા સારા નહીં. ટોટલ જગ્યાએ ભ્રષ્ટાચાર છે લોકોએ આ વખતે જોઈ લીધું છે. અને જે ભાજપ કે કોંગ્રેસની વાત કરે છે તો કોંગ્રેસ તો વેચાણ સંઘ અને આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદારી કેજરીવાલ સાહેબ આવ્યા એને આ ભ્રષ્ટાચારને બધાને બહાર પાડ્યો, નકર આ બે અંદરોઅંદર ઓલું કરતા હતા ને પબ્લિકને ખાલી કોંગ્રેસના ઝંડા લઈને કોંગ્રેસ ફરતી હતી, કોંગ્રેસનો ઝંડો લઈને જ ફરતી હતી. પણ ઉપલા નેતા તમે હમણે બીજા ભાઈને વાત કરી કે ભાઈ મોહનભાઈ કઈ રીતે, તો મોહનભાઈમાં કોંગ્રેસના અને કોંગ્રેસના સેટિંગ કરી ગયા. મોહનભાઈ ખુદ કેસ બિચારા કે માં આ સેટિંગ કરી ગઈ પબ્લિક કોંગ્રેસના અમુક આગેવાનો હોય આ કારણે. એટલે કોંગ્રેસને જનતા રહે ને એ હવે જાકારો દેશે અને ભાજપ છે એ કહે કે ભાજપને લોકો સાહે, ભાજપને સહાતા નથી પણ ભાજપને કોઈ બીજી જનતાને કોઈ વિકલ્પ નહોતો. એટલે વિકલ્પ બનીને તમે આવ્યા છો, ખાસ કરીને અન્ય જે છે કોમન મેનને આપણે મળશું. ચાલો અહીંયા ચર્ચા કરીએ કે ખાસ કરીને શું માહોલ છે. શું નામ છે આપણું? વીરાભાઈ ડવ. વીરાભાઈ કેટલા સમયથી વોટિંગ કરો છો? ઘણા 22-23 વર્ષ. એટલે અનેક ચૂંટણીઓ તમે જોઈ હશે, આ વખતની ચૂંટણીમાં કેવો ધારાસભ્ય ઈચ્છો તમારા આ વિસ્તારમાં વિકાસ થાય? આ વિસ્તારના કામ કરે એવો ઈમાનદાર. ઈમાનદાર સારો બરાબર. પછી ઓલું જે ટપટપાણી થાય ખરીદ વેચાણ એમાં કેટલું દુઃખ થાય તમને? એમાં તો ખોટા જ માણસો છે ને, બધા પૈસા લઈને કાંઈ કામ નથી કરતા ને વેચાય જાય 5-5, 10-10, 20-20 કરોડમાં. બરાબર. શું કામ વેચાય છે એને? પક્ષમાં મજા નથી આવતી એટલે વેચાય છે. પૈસા હટુથી. પૈસા હટુથી. હા બરાબર છે. તો આ વખતે કેવો ધારાસભ્ય તમે ખાસ કરીને ક્યાં ક્યાં ખૂટતી કડી છે તમે ઘણીવાર અનુભવી છો તો અમારું આરોગ્ય શિક્ષણ રોડ રસ્તાની સ્થિતિ શું છે? અહીંયા સારો ધારાસભ્ય આવે એવી ઈચ્છા છે. સમસ્યા શું છે અત્યારે? મેઇન સમસ્યા આખા ગામમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ થતું નથી. ગઢડાની વલગોર રોડ બોર્ડ બધી. તો મિત્રો ખાસ કરીને ગઢડા એટલે કે આધ્યાત્મિક ગામ છે અને એની અંદર પણ જો ભ્રષ્ટાચારનો બોરિંગ જે છે એ આ સમગ્ર વિસ્તારને ઘેરી વળ્યો હોય તો ચોક્કસ લોકો અત્યારે એક એવી નવી દિશા ઈચ્છે છે કે કંઈક પરિવર્તન આવે. અન્ય આપણે ખાસ કરીને કાર્યકર્તાને મળશું. શું નામ છે આપણું? કલ્પેશ ચાવડા. કલ્પેશભાઈ લોકો સમક્ષ જાઓ છો તમે તો કયા કયા મુદ્દા સપાટી ઉપર આવે છે? શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત છે, સરકારી શાળાઓ છે, સરકારી દવાખાનાઓ છે, કયા મુદ્દા સપાટી ઉપર? અત્યારે પબ્લિકની અંદર તમામ જગ્યાએ પહેલાં તો ભ્રષ્ટાચારનો મુદ્દો આવે છે. કોઈ પણ જગ્યાએ જાઓ એટલે બધે ભ્રષ્ટાચાર છે. બીજું ખેડૂતો નારાજ છે. ખેડૂતોને શું સમસ્યા હોય? ખેડૂતોને મોટી સમસ્યા એ છે કે પોષણક્ષમ ભાવ નથી મળતા. બીજા નંબરમાં કે અત્યારે આજે 2 દિવસ પહેલાં જ કમોસમી વરસાદ થયો તો એની અંદર પણ આ ભાજપ સરકાર કોઈ પણ પ્રકારની જાહેરાત કરતી નથી. વાવાઝોડું આવ્યું ત્યારે સરકાર તો સહાય કરી હતી? નહીં, વાવાઝોડામાં અહીંયા કાંઈ થયું નથી. જી ગઢડા વિધાનસભામાં સ્વની યોજના તો 2016 વખતની આવી ગઈ છે, હજી સુધી ખેડૂતોને એનો લાભ મળ્યો નથી. ઓનલી ફોર નર્મદાથી ખાલી પાઇપલાઇન જ નાખી છે. ખેડૂતોને એમાં 5 વર્ષથી જમીન ઉપર કાંઈ થતું નથી, પ્લસ એને કાંઈ ફાયદો નથી. સ્વની યોજનાનો મિનિંગ શું છે? જ્યારે ખેડૂતોને પાણી ન પૂરું પડતું હોય ત્યારે એમાંથી આપવાનું છે. નથી મળતું? નથી મળતું પાણી. ખેડૂતોને ખાસ કરીને સરકાર હેલ્પ કરે છે, પૈસા આપે છે, એ તો હેલ્પ થઈ ને દર મહિને કેટલા રૂપિયા? તો 2000 રૂપિયા આપે છે. 2000માં અત્યારે તમે જોવો તો 2 થેલી DAP આવે, એ 4 મહિને આપે છે. એની અંદર કોઈ ફાયદો મળવાનો નથી ખેડૂતોનો, એ એક લોલીપોપ જ છે. આ વખતે શું છે ખેડૂતોનો મૂળ શું હશે? ખેડૂતોનો મૂળ આ વખતે આમ આદમી પાર્ટી જ વિકલ્પ છે. ખેડૂતોના દેવા માફીની અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી છે, પ્લસ 12 કલાક દિવસે વીજળીની ગેરંટી આપી છે. એટલે તમામ ખેડૂતો આ વખતે આમ આદમી પાર્ટીમાં જ વોટ આપશે. વીજળી ઉપરથી ઓલું સોલારનું જે ખેડૂતોને પ્રોબ્લેમ પડે છે, બોલો તમે. વીજળી ઉપરથી વાત આવી એટલે સોલારનો 2020માં ભારતીય જનતા પાર્ટીએ એક પ્રોજેક્ટ બહાર પાડ્યો હતો, જ્યાં ગઢડામાં કાપડી ફીડરમાં દેવામાં આવ્યો હતો. એમાં 50% સબસિડી કેન્દ્ર સરકાર ભોગવે ને 30% ગુજરાત સરકારને ભોગવવાની હતી. એના બદલે અત્યારે સરકારને 2 વર્ષની અંદર ખેડૂતો માટે 2 લાખનું દેવું નાખી દીધું છે. સબસિડીનો મુદ્દો ખાસ કરીને પ્રકાશમાં આવે છે. ગેસના બાટલામાં સબસિડી મળતી હોય છે, પછી એ સબસિડી અચાનક જ જે છે એ વિલીન થઈ જાય છે, તો એના વિશે શું કહેશો કે આ બાબતે ગેસનો રસોડું મોંઘું થયું છે તો તમારી સરકાર આવે તો શું કરવાના?
આમ આદમી પાર્ટીની સરકાર આવે તો ખાસ તો રસોડું મોંઘું થયું છે, એના માટે અરવિંદ કેજરીવાલજી એક બહુ મહત્ત્વની જાહેરાત કરી છે જેનું નામ છે મહિલા સન્માન નિધિ। તો દરેક જે 18 વર્ષથી ઉપરની આપણી બેન દીકરી મહિલા હોય તેના ખાતામાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો ફરજિયાત દર મહિને 1000 રૂપિયા મહિલાના ખાતામાં નાખવામાં આવશે, તો બહુ સારી બાબત છે અને તમામ જનતા એને આવકારે છે। મિત્રો, ખાસ કરીને ગઢડામાં કરવાની હતી ડિબેટ, પણ ભારતીય જનતા પાર્ટી ગેરહાજર છે, કોંગ્રેસને પણ ફોન કર્યો તો એ પણ ગેરહાજર છે, આમ આદમી પાર્ટી આવે છે અને અમને પણ ઘણીવાર કોમેન્ટ્સમાં કહે છે કે બાકીના પક્ષ ક્યાં છે ક્યાં। તો મિત્રો, અમે દરેકને જાણ કરીએ છીએ અને હવે અહીંયાથી અમે બોટાદ પણ જઈએ છીએ, તો આપને હું જણાવું કે અમારા નંબર નોંધી લેશો જેથી કરીને લોકોને એક જાણ થાય કે ભાઈ અમે દરેક જગ્યાએ દરેક વ્યક્તિને બોલાવીએ છીએ, એની પાસે અમારા રેકોર્ડિંગ પણ હોય છે। તો અમારા મોબાઈલ નંબર નોંધી લેજો 9725206123, તેમજ ઘનશ્યામભાઈના નંબર છે 9725206134। આ બંને નંબર ઉપર આપ ફોન કરજો, બોટાદ અમે કલાકમાં પહોંચશું અને ત્યાં પણ તમામ ત્રણે ત્રણ પક્ષને બોલાવશું, પત્રકારોને બોલાવશું અને કોમન મેનને બોલાવશું। હવે ખાસ કરીને અહીંયાના જે પત્રકાર છે, જે ચોથી જાગીર કહેવાય, જેની દ્રષ્ટિ હોય છે, જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર હોય છે, અને દરેક જગ્યાએ અમે પત્રકારોને એટલે બોલાવતા હોઈએ છીએ કારણ કે પક્ષ એની રીતે વાત કરતા હોય, પણ પત્રકાર પાસે એક દ્રષ્ટિ હોય છે, ત્યારે એમને મળશું કે ખાસ કરીને અહીંયા સમસ્યા શું છે, મહિલાઓની સમસ્યા, શિક્ષણની, આરોગ્યની, રોડ રસ્તાની। તો મળીએ એવા સ્થાનિક પત્રકારને, શું નામ છે તમારું? લાલાભાઈ મુલાણી। લાલાભાઈ, તમે લોકો સમક્ષ જતા હશો સ્ટોરી માટે, તો કઈ કઈ સમસ્યાઓ સપાટી ઉપર આવે? અત્યારે અમારા ગરડામાં તો ન ગણો તો બધી કોઈ વસ્તુ કાંઈ સારી છે નહીં, ગટર ઉભરાણી છે, જ્યાં રોડ રસ્તા ખરાબ છે, સ્કૂલ નથી હારા, બધી સમસ્યા તો બધી છે। સીએનજી ગેસના ભાવ વધારો, પેટ્રોલના ભાવ વધારો, સમસ્યા તો બહુ જાજી છે। નગર એટલે કે નળ ગટર અને રસ્તા, તો એ બરાબર છે, નળ ગટર રસ્તા, પછી પાણી સફાઈ અને લાઇટ, એની પરિસ્થિતિ શું છે? બધા એમાં રોલમ સોલ ચાલે છે અત્યારે। અત્યારે હું સમાચાર બનાવી ગયો તો ગટરના સમાચાર બનાવ્યા, રસ્તો ખરાબ છે એના સમાચાર બનાવી ગયો, તો આજે જ મેં એના સમાચાર બધા બનાવ્યા છે, કેમ કે ગરડામાં કોઈ વસ્તુ કાંઈ સારી નથી અત્યારે। તો આજુબાજુના જે બીજા વિસ્તાર છે, વલ્લભીપુર, આણંદ, એ તાલુકાની સ્થિતિ શું છે? કારણ કે આ તો ચૂંટણી છે વિધાનસભાની, છે ગ્રામ પંચાયત કે નગરપાલિકા નથી જોતી, આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ પણ હશે ને? બધે સમસ્યા આવડી આ જ છે, બધે સમસ્યા આવડી આ જ હાલે છે, કોઈને કાંઈ કહેવાતું નથી, કયો એ ચડી જાય, જ્યાં જ્યાં નજર મારી ઠરે, કલાપીને યાદ કરીએ ત્યાં યાદી ફરી આપની, પણ અહીંયા જ્યાં જ્યાં નજર પડે ત્યાં ભ્રષ્ટાચારનો બોરિંગ જે છે એ દેખાય છે। ખાસ કરીને એક કોમન મેન ને, ત્યારબાદ હું આમ આદમી પાર્ટીને એક વડીલ પાસે મળીએ આપણે, કે ખાસ કરીને એમની વિગત, એ બે શબ્દો, શું નામ છે દાદા આપણું? પુનાભાઈ। પુનાભાઈ, કેટલા સમયથી વોટિંગ કરો છો? લગભગ 40 વર્ષથી વોટિંગ કરો છો? 40 વર્ષથી, અને એકને ઉપર ચડતા નીચે પડતા પડ્યા છે, જોયા છે, જોયા। કેવો ધારાસભ્ય હોવો જોઈએ? ધારાસભ્ય તો સારા હોય, પણ પછી પબ્લિક જે આવે છે એના જે નીચેના કામ કરવાવાળા એ બિલકુલ બહુ ખરાબ છે, ખરાબ છે। ખાસ કરીને કામમાં ભ્રષ્ટાચાર શું કામ થાય છે? લોકો જાગૃત નથી કે આ લોકોની જે જાગૃત નથી તો જ થાય ને, પોતે ઈવડા જ ઓલા છે જી। પછી ખાસ કરીને તમારા વખતમાં જે કામ થતું ટકતું, ધારો કે રોડ બને તો એ જેસીબીથી તોડો તો તીખારા થાય, તૂટે નહીં, આજે 3 મહિનામાં ને 2 મહિનામાં રોડ તૂટી જાય, હવે એવા બનાવે પૈસા બધા ખાઈ જાય છે, પૈસા ખાવા છે બધા જી। ભ્રષ્ટાચાર વાળા જ ખાતા હોય ને, બીજું કોણ ખાય જાય? ભ્રષ્ટાચાર જે છે એટલે, આમ તો માણસો અનાજ ખાય, શાકભાજી ખાય, પણ આ રોડ ખાઈ જાય, આ રોડ ખાઈ જાય ને, એટલે માણસોનું ખાસ કરીને મળીએ આપણે અને એક વ્યક્તિને જે છે આપણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને, કે હવે લોકોમાં આક્રોશ છે ભ્રષ્ટાચારનો મુદ્દો, અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને પછાડીને જ્યારે સત્તામાં આવી ત્યારે મોંઘવારીનો મુદ્દો હતો, અને ફરી પાછું આમ આદમી પાર્ટી અત્યારે ભાજપ સામે મોંઘવારીનો મુદ્દો લઈને જ આવી છે, ત્યારે શા માટે લોકો એને આવકારે એ પણ અત્યારે એક પ્રશ્ન છે। પણ એક વસ્તુ છે કે દિલ્હી, પંજાબ અને ગુજરાતમાં આવેલી આ પાર્ટી અત્યારે એક સપાટી ઉપર આવેલી પાર્ટી છે, અને ત્રિપાંખીયો જંગ નહીં ચાલે એનો છેદ જે છે ગુજરાતમાં અત્યારે ઉડી રહ્યો છે। લોકોની માંગ શું છે 2022માં, કારણ કે આ ચૂંટણી પછી એ 2 વર્ષ પછી લોકસભાની ચૂંટણી પણ છે, એટલે દિલ્હી સુધીના પડઘા પડવાના છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનો જોર લગાડશે, ચૂંટણી સ્થાનિક કયા દિશામાં જાય છે? વિકાસમાં જાય છે, જ્ઞાતિવાદમાં જાય છે, કે અન્ય કોઈ મુદ્દા ઉપર જાતી હોય છે? આ વખતેનું 2022નું ઇલેક્શન તે એવું અલૌકિક ઇલેક્શનનું રિઝલ્ટ આવશે કે જેને ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું નહીં હોય એવું રિઝલ્ટ આવશે, કારણ કે પ્રજા હવે મોંઘવારી, ધર્મના નામે આવી રાજનીતિથી બહુ કંટાળી ગઈ છે। પ્રજા આ વખતે એક નિર્ણય કર્યો છે, સાચો વિકાસ, સાચું હિન્દુત્વ, જે સાચું હિન્દુત્વ છે તે આમ આદમી પાર્ટી પાસે છે। ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી આમ પ્રજાને માત્ર પોતાના ખોફલા હિન્દુત્વના નામે મત લઈને લોકોને લૂંટવાનો ધંધો કર્યો છે, તે પ્રજાએ આ વખતે બધું સમજી ગઈ છે, એટલે આવા ખોફલા હિન્દુત્વ
साचा हिंदुत्वनी साथे साचो हिंदुत्व आम आदमी पार्टीनो हिंदुत्व छे, कारण के साचो विकास धर्म शिक्षण आ बधु आम आदमी पार्टी ज करी शके, जे दिल्ली में पंजाब में करी बतायुं छे। अने कोई पार्टी आजनी तारीख में कांग्रेस होय के भाजप होय ते मात्र तायफाओ करे छे, मात्र वायदाओ करे छे। पहली पार्टी एवी छे आम आदमी पार्टी, जे मात्र गेरंटी आपे छे। गेरंटी कई वस्तुनी होय? जे करवानुं होय तेनी ज गेरंटी होय। एटले आप आम प्रजाए आ वखते मन बनावी लीधुं छे के गुजरातमांथी आ कमलरूपी भ્રષ્ટાચારી ભૂકંપને સાફ કરવાનો નિર્ણય લીધો છે, અને 2022નું રિઝલ્ટ એક અલૌકિક પ્રકારનું રિઝલ્ટ હશે, અને એક કચરો સાફ કરવા માટેની આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં શાસન હશે, અને ગુજરાતને સાચી સોનાની ધરતી બનાવશે આમ આદમી પાર્ટી। અને બીજી એક વાત કરું કે આજની તારીખમાં ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બે સરકાર મેઈન હતી, ત્રીજો વિકલ્પ ચાલે નહીં એવી ભારતીય જનતા પાર્ટીના અમુક અમુક ભક્તો બધા વાતો કરતા હતા। ત્રીજો વિકલ્પ એવો ચાલ્યો, સત્તામાં ન હોવા છતાં, વિરોધ પક્ષમાં ન હોવા છતાં આ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને સાચી વિરોધ પક્ષની ભૂમિકા બતાવી અને એને કાન પકડીને કબૂલાવ્યું કે તમારું શિક્ષણ ને બધું ખોખલું છે। એવી પહેલી પાર્ટી છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે આવી છે, અને અને આ પાર્ટીનું એટલા માટે સ્વાગત કરું છું કે આમ આદમી પાર્ટીની કોઈ પણ પ્રકારની મીડિયાની ડિબેટમાં કોંગ્રેસ અને ભાજપ બે સાથે હોય છે। આમ આદમી પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર્તા હોય તો તેની સામે આ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ ડિબેટ પણ નથી કરી શકતા, એક સત્યની સામે લડી નથી શકતા। એટલા માટે મહાનયુદ્ધનું એક આ ગરડાની ભૂમિ પર સ્વાગત કરું છું, કારણ કે અગાઉની ચોપાલમાં બે માસ્ટરભાઈ ભાઈઓ કોંગ્રેસ અને ભાજપે ચોપાલ કરેલી, આમ આદમી પાર્ટીને બોલાવવા માંડી, પણ તમે આજે સાહસ કર્યું છે અને એક સાચી સત્ય નિષ્ઠાપૂર્વકની મીડિયાની ભૂમિકા આવી તે બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, મીડિયાની ભૂમિકા એ જ હોય છે કે ખાસ કરીને લોકોની સમસ્યાને વાંચા મળે એવા જ એક મિત્રને મળી। શું નામ છે તમારું? હું બહારનો છું ભાઈ। બહારના છો? અહીંયા કોણ છે? યુપીના છે? વોટિંગ અહીંયા કરો છો? ના ના, અમારે ઊંઘા છે, ઊંઘા કરો છો ભાઈ? આપણે એક બીજી મિત્રને મળી, શું નામ તમારું? જિગ્નેશભાઈ જાદવ। જિગ્નેશભાઈ, કેવો ધારાસભ્ય 2022માં? ધારાસભ્યમાં એવું છે કે ચૂંટણી હોય ત્યારે તો બધા વ્યવસ્થિત જ હોય છે, રિઝલ્ટ આવે પછી એનું નેચર આખું ચેન્જ થઈ જાય છે। જે મને ક્યાંક કીધું હોય વાયદા કે એ કરતા નથી, પબ્લિક બધું જાણે જ છે, અને તમે પણ આવ્યા છો તો બધું રોડ રસ્તાને તમે જોયું છે। ખાસ કરીને સરકારી શાળા અને સરકારી આરોગ્યની સ્થિતિ શું છે એમાં? આમ ગણો તો કથળેલી હાલત છે, જે 100% જે સેટિસ્ફેક્શનવાળું તમે દર્દીને પૂછો તો સેટિસ્ફેક્શન નથી। તો આ વખતે મોંઘવારીનો મુદ્દો છે, ભ્રષ્ટાચારનો મુદ્દો છે, શું લાગે છે આ વખતનું ચિત્ર? મોંઘવારી ભ્રષ્ટાચાર એ બી રાષ્ટ્રીય સમસ્યા થઈ ગઈ છે, આખી કેન્સર જેવું આખું બ્લડે બ્લડમાં આવ્યું છે, એનો કોઈ વિકલ્પ કોઈ પણ પાર્ટી આવે એની પાસે કાંઈ ઇલાજ જ નથી એવું અત્યારે લાગે છે મને। કેન્સર થઈ ગયું? હા, આખું ગ્રસ્ત થઈ ગયું છે, પેરેડાઇઝ થઈ ગયું છે આખું, ભ્રષ્ટાચાર આખું વ્યાપી ચાલે છે અહીંયા તો। મિત્રો, ખાસ કરીને કેન્સર જે છે એની દવા નથી શોધાતી, અને ઘણીવાર એ અસાધ્ય રોગ થઈ જતો હશે, એટલે અસાધ્ય રોગ એને ઉખેડવા માટે જો સર્જનનું કામ હશે, તબીબનું કામ હશે, એટલે તમારે એટલે કે મતદારોને કરવાનું છે। 2022માં બહુ સમજદારીથી વોટિંગ કરજો, કોઈ વ્યસન યા તો કોઈ લાલચમાં યા તો રૂપિયાની લાલચમાં વોટિંગ ન કરીને, 5 વર્ષનો સવાલ છે એટલે ખૂબ સમજદારીથી વોટિંગ કરી અને સારી સરકારને સારા ઉમેદવારને ચૂંટવાનો છે, કારણ કે નહીં તો ફરી પાછો 5 વર્ષ તમારે અફસોસ કરવાનો વારો આવશે। તો આશા રાખીએ કે 18 વર્ષના દીકરા દીકરીઓ જે પ્રથમવાર વોટ કરવાના છે એ લોકો તમામ વોટિંગ કરે, વડીલો વોટ કરે, બહેનો વોટ કરે, અને પછી જ બધું કામ કરે ચૂંટણીના દિવસે, એવી અપીલ હું દર વખતે કરતો હોઉં છું। આશા રાખીએ ગઢડામાં આ જે અમારી મુલાકાત છે એનાથી આપ જે કાંઈ પણ આપણા પ્રતિભાવ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો। કુલદીપભાઈ ગઢવી, ઘનશ્યામ બારોટ સાથે હું જયમલસિંહ જાડેજા, મહા ન્યૂઝ, ગઢડા, ગુજરાત।